શ્રી કૃષ્ણ, આરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરતા કેમ કરાય, આવડે તને, જય શ્રી કૃષ્ણ કરો, આમ ટાટા કરો, ટાટા. કોની ગાડી લીધી આ? યાર હવે મસ્ત મસ્ત ગાડી લીધી, કારો કોની છે આ? મારી છે ને, હે મારી છે. અત્યારે એને કારણ કંઈક બીજું છે, કારો ચૂપ રહેવાનું, એને જોવો મોબાઈલ, પણ અત્યારે મોબાઈલ મળશે નહીં તો એને હવે થોડીક વાર રમાડશું, પછી તો એ સુઈ જશે. સુઈ જવું ને તારે? હે ના ના ના, તમે મસ્ત નાસ્તો કરી લીધો અને અહીંયા મમ્મી ને હિરલ ભાભી ને કામકાજ કરે, હું આરવને રમાડું મસ્ત. આજે મેં સવારે વાયરું, કેટલા ટાઈમ પછી ફર્યું વાયરું, મજા આવી ગઈ. આરવ હાય, આરવ ટાટા. મમ્મી છે, મમ્મી જય શ્રી કૃષ્ણ. બસ મજા આવે, થઈ ગયો નાસ્તો પાણી? આજે ફરી વાર કરી ને મને યાદ આવ્યું, ખબર હું પેલા વાર કરી ત્યારે ખીજાતી મને, માંગું તે આખું ફરી વાર નાખતો, પછી મમ્મી ખીજાય મને કે આ બધાનું વારી લે, વારી લે, વારી લે, બધાનું એ બધાનું વારી લે. અહીંયા જો હિરલ ભાભી કરે છે, આપણે જો પડે. હિરલ ભાભી જય શ્રી કૃષ્ણ. બસ મજામાં, તમે? હું ને આરો ભાઈ અમે સુપરવિઝન કરીએ, કા આરો? હે એ શું જોઈએ તારે? હે આરો શું જોઈએ? કોને ગુડી ગુડી જોવું? ગુડી ગુડી નહીં, હો અત્યારમાં મોબાઈલ નહીં. આ ગાડી લઈ આવ્યો ને એનાથી રમવાનું, હો. કોને લઈ દીધી આ ગાડી? મમ્મીએ લઈ દીધી આ ગાડી, આ બાબાએ લઈ દીધી. જો આરો બે મસ્ત ગાડી લીધી, આ સેલવાળી છે ને આ એમનેમ છે. અરે આ કેમ ફરે, કેમ ફરે ઈ, કેમ ફરે? જો ને બાવા આવ્યા, બાવા આવ્યા, હે ઓલા બાવા આવ્યા, અહીંયા કેટલા બધા હતા બાવ, હે રીતના અમારી મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે. અને હવે અત્યારે રમાડશું આરવને, અને અહીંયા મસ્ત કૂલર ચાલુ કરી લીધું, કારણ કે ગરમી બહુ જ છે. એના અહીંયા અમારે એક તો લાઇટનો પ્રશ્ન છે, લાઇટ ડીમ થતી જાય, ખબર નહીં શું હોય, લાખો દી એટલી ગરમી થાય કે વાત પૂછો, માના કરતાં કચ્છની ગરમી ઓછી લાગતી એવી ગરમી છે. અહીંયા મસ્ત કૂલર ચાલુ કરી લીધું, હું ને આરવ ભાઈ રમશું. અને અહીંયા અમારે જે બાથરૂમનું કામકાજ થયું હતું એની બધી ભરતી ના છે, તો એ ભાઈ લેવા આવ્યા, અહીંયા બધું ચોખ્ખું થઈ જશે. કારો કોણ આવ્યું, કોણ આવ્યું? મામા, મામા, મામા. ભાઈ સાથે રમીએ અને પછી જઈશે બતાવતા જશું. અને બપોરે કદાચ આજે એક રેસીપી છે મસ્ત, તો એ પણ આપશું, તો છેલ્લા સુધી જોતા રહેજો બ્લોગ. અને જો ગમે તો લાઈક, શેર એન્ડ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.
જાઉ. ટાટા ટાટા દીદી બેન. હવે પૂરું ફેમિલી. તો અત્યારે વાગી ગયા છે 12 અને અમારે આરવની ને મસ્તી ચાલુ છે. આરવ શું કરે તું? દૂધા. આપણે જોઈએ મમ્મી શું કરે. મમ્મી બનાવે છે આજે રસિયા ઢોકળા. કા મમ્મી તો આજે આપણે રેસીપી આપી દઈએ. મમ્મીના હાથના રસિયા ઢોકળા બહુ મસ્ત થાય. મમ્મી આમાં કેનો લોટ લીધો? માખણનો છે, ચણાનો છે, ખાંડ તો બધામાં હોય છે. અહીંયા મેથું ધોઈ નાખી. હવે ધોઈને પછી નાખ્યો. કદાચ અવાજ નહીં આવ્યો હોય તો આમાં બાજરા, ચણાનો લોટ અને શું કહેવાય, લસણ મરચાંની પેસ્ટ અને બધા મસાલા જે આપણે રેગ્યુલર નાખીએ ને એ, અને સાથે થોડીક ખાંડ. અને અહીંયા મેથી મમ્મી ધોઈને નાખી દીધી છે. પછી આપણે આને લોટ બાંધી લઈશું તો પછી જે જે આગળ હશે એ તમને બતાવશું. તો આવી જાઓ બધા રસિયા ઢોકળા ખાવા. લોટ બંધાઈ ગયો છે અને હવે મમ્મી કરે છે વઘાર. એમાં નાખ્યું તેલ અને પછી રાઈ. મમ્મી હવે શું નાખવાનું? લીમડો. સે છે ઘી, મરચાંની ભૂકી અને પાણીનો વઘાર કરી દીધો. ઘણા લોકો છાશમાં એ વઘારે, પણ મમ્મી પહેલાંથી પાણીમાં કરે, બહુ મસ્ત થાય. એ પણ અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી, 2.5 ગ્લાસ જેટલું પાણી નાખશે મમ્મી. અને પછી આજે હા પાછું એમાં બધો મસાલો કરવાનો. મીઠું, હળદર, મરચું, પાછી ખાંડ, સુગંધ આવી. મારા ને મમ્મી ને મોસ્ટ ફેવરેટ હતા મમ્મી રસિયા ઢોકળા. મને ને મમ્મી ને બહુ ભાવ. આ લગ્ન ને 1.5 વર્ષ થયું. મેં અહીંયા સુધી કર્યા નથી હજી સુધી. ને એ પેલા આપણે તો જેમ ક્યાં કર્યા નતા કા, ઘણો ટાઈમ થઈ ગયો રસિયા ઢોકળા ખાશું એને. તો અહીંયા જો મમ્મી નાના નાના ઢોકળા કરે, આ પાણી ઉકરી જાય ને પછી એમાં નાખી દેવાના. કામ હવે બીજું કંઈ નહીં નાખવાનું. તો હમણાં આપણે મસ્ત રસિયા ઢોકળા રેડી થઈ જશે. તો આવી જાય જો બધા રસિયા ઢોકળા ખાવા મમ્મીના હાથના. તો સારું, ચાલો હું પણ આ ઢોકળા વારવા લાગું. ફટાફટ થઈ જાય. ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 10:15 અને અમે લોકોએ મસ્ત જમી લીધું. બપોરે પણ મસ્ત ફેવરેટ હતું રસિયા ઢોકળા. અને અત્યારે પણ અમે જયમાં છે. બધાની જોકે ફેવરેટ અમારે ત્યાં ભેળ. જઈને મમ્મીને કિશનભાઈને યાદ કર્યા અને ભેળ ખાધી મસ્ત. ને શું કહેવાય, હવે અમે લોકો આજે મેં જે શ્રીમતમાં છે ને ગેમ રાખી હતી નાનકડી એવી, બ્લેસિંગ બોક્સ ને બધું બનાવ્યું હતું. તો એમાં છે ને બધા આશીર્વાદ લખીને નાખવાના હતા. તો આજે અમે લોકો ઓપન કરશું અને જોશું કે બધાએ કેવા આશીર્વાદ આપ્યા અને વોટ આપવાના હતા કે ગર્લ એન્ડ બોયના. તો એમાંથી કોને કેટલા વોટ આપ્યા એ જોશું આપણે. અને શું કહેવાય કે ખબર પડશે કે હવે એમાં શું છે. તો અત્યારે અમે મેં ને હિરલ બાબે કેટલા ટાઈમે વાસણ કર્યા. કાર હિરલ બાબા આમ તો 1.5 વર્ષ 1.5 વર્ષ કા મેરેજ થયા પછી તો વારો ન થયો આપણો હારે કરવાનું. અમે વાસણ કરે ને એટલે અમારે 1.5 કલાક 1.25 કલાક હોય જાય અમારે વાસણમાં. હા, તમે ફ્રી થઈ ગયા ને હવે? હાલો, આપણે આ ખોલીએ હવે. એમાં જોઈએ કેટલાક વોટ આપ્યા ને બધાએ. પહેલાં બોક્સમાંથી કારીગરી કરી હતી. અહીંયાથી અમારા આરવભાઈ આ બધું કાઢી નાખ્યું.
તો આમાં બધા વોટ આપ્યા હશે, જોઈશું આપણે કે કોને કેટલા વોટ મળ્યા એ. અને આ છે બ્લેસિંગ બોક્સ, તો આમાં બધા આશીર્વાદ લખીને નાખ્યા છે, તો આપણે એ પણ આશીર્વાદ બાંધશું બધાના. તો હું નહીરલ ભાભી કઈ આવતા રહેતા એટલી ચિઠ્ઠી નીકળી અને થોડીક તો વધી હતી એટલે એ તો મેં જવા દીધી. આમાં બધાએ લખ્યું હશે તો વાંચીએ કોને કેટલા વોટ મળ્યા. તો જો હિરલ ભાભી અત્યારે બોઈને અલગ પાડે તો આ જો અમુક હોશિયાર કોક છે ને એને પિંક લીધું અને એમાં લખ્યું બોય. વાહ શાબાસ, આ માનવનો જ કામ હશે. હા જો ખુશી અમારે ખુશી માસી એ નામે લખ્યું પાછું, પાછળ લખ્યું બોય. વાહ, મેં એમ કીધું હતું કે બ્લુ ચિઠ્ઠી હોય ને તો એ છોકરા માટે, તો એ તમારામાં નાખવાની. અમુક વાંચ્યું નતું એટલે આવા ગોટા કર્યા, બેબી બોય પિંક. એટલે અમુક ગોટા કર્યા પિંક માં બોય લખ્યું. ભૂમિકા બરાબર કે આ જો ભૂમિકા એક્સ્ટ્રા ઓર્ડિનરી એને લખ્યું ખરી ગર્લ પિંક માં, પાછું પોતાનું નામ બરોબર ભૂમિકા. ઘણા છે જેને એમને ચીઠી જ નહીં. આ જો બ્લુમાં લખ્યું બોય, ખાલી બ્લુ ને પિંક નાખવાના જ હતા વોટ માટે, પણ ઘણા લખ્યું ખરી અરખાય અરખાય ને. ઓહો બેબી ગર્લ બોય વધારે જોઈએ છેલ્લા કચરામાં પિંક જ વધારે હતા એટલે મને લાગ્યું કે આવો વધારે. તો અત્યારે આમાં વોટ જોઈએ તો વધારે બોયના વોટ છે ને, ગર્લના થોડાક ઓછા છે. જોઈએ હવે જે આવે, મેં ગર્લનું જ નાખ્યું હતું છું કે હવે જોઈએ શું થાય. મમ્મી ત્યાં નાખ્યું હતું કેવાનું નાખ્યું, બોયનું નાખ્યું. તમે એ ભાભી નાખ્યું, બધા બોયના જ નાખ્યા હતા એટલે તો વધારે થયા. હવે જો હવે આપણે અહીંયા બ્લેસિંગ બોક્સ છે તો એમાં બધા આશીર્વાદ લખીને નાખ્યા, તો હવે આપણે જોઈએ આશીર્વાદ. અહીંયા પેલા આશીર્વાદ છે, હંમેશા સત્યનો સાથ દેજે, નીડર થાજો અને બધું નીતિથી જીવ જો. મમ્મી લખ્યું અને બધું નીતિથી જીવ છે અને હંમેશા મગજનો અને બુદ્ધિનો ઉપયોગ કરીને જીવજો. ઓહો વાહ, પણ આનું આમાં શું કહેવાય, નામ નથી લખ્યું, આમાં નામ નથી લખ્યું, પણ આશીર્વાદ સારા દીધા. હાલ ખુશી, તું આવતી રહો, ખોલતી જાય. આવો તું સેલિબ્રિટી રહી ને. ઓહો કાજલ થાનકી, અમારા ભાભી છે. જે આવે તે ભગવાન તમને હંમેશા ખુશ રાખે ને તંદુરસ્તી આપે. વાહ કાજલ થાન કે આ છે મારા ભાભી. મહાદેવ બ્લેસ યુ લખ્યું એવું મને વચાય છે, પણ ખબર નહીં કોણે લખ્યા હોય આવા આશીર્વાદ. પણ થેન્ક યુ આટલા આશીર્વાદ આપવા માટે, પણ થેન્ક યુ જેણે લખ્યું હોય એને. ફોકસ થા ભાઈ. આ છે દિવ્ય, તેજવાન, જ્ઞાની, સમજદાર, નીડર અને ચતુર થાઓ. આમાં લખ્યું ઓલ ધ બેસ્ટ અને આ આશીર્વાદ છે. આ કોને લખ્યું મમ્મી? મમ્મીએ લખ્યું ઓલ ધ બેસ્ટ. વાહ મમ્મી હારા આશીર્વાદ આપો પેલા, જો ઓલ ધ બેસ્ટ. આ લખ્યું મે ગોડ બ્લેસ યુ બોથ ઓફ યુ, લવ યુ ટુ મચ, વેઇટિંગ ફોર યુ, સો એક્સાઇટેડ, યોર લવલી માસી. આશાએ લખ્યું હશે, મે બી આશા ના છે દેખે મને તો આશાનું લાગે. એટલું ઇંગ્લિશ આવડે છે. ખૂબ સારી ખુશીઓ લાવે અને તારી બધી હેલ્થ અને આરોગ્ય તંદુરસ્ત રહે તેવી શુભકામના. અમારે નામ નથી, જેના પણ આશીર્વાદ છે એના માટે થેન્ક યુ. આ વાહ મારા આશીર્વાદ.
હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, અમારા આશીર્વાદ. થેન્ક યુ. ભૂમિકા, આ છે અમારા ભૂમિકા માસીના આશીર્વાદ. થેન્ક યુ ભૂમિકા માસી, આશીર્વાદ. આજો મામા, મામા એ લખો આશીર્વાદ, મારા આશીર્વાદ. વધારે બધાને આશીર્વાદ લખવાનું કીધું ને તો બધા આશીર્વાદ લખી દીધું. સ્ટે હેલ્ધી, બ્લેસ્ડ ઓલવેઝ, લોટ્સ ઓફ લવ. આઈ થિંક જી આઈસ્યા. હેલ્ધી અને હેપી લાઈફમાં આગળ વધે તેવા આશીર્વાદ. વાહ, થેન્ક યુ. આજો કોઈ ઓલું આમાં લખી દીધું, ફોઈ જેવો બોય, બોય સોનલ. અચ્છા, આ અમારા સોનલ બેન નું. આમાં એ કોકે બોય નું નાખ્યું. આશીર્વાદ, આ શું કહેવાય, આ રવે આશીર્વાદ ખોલવા માંડ્યું. આ શું લખ્યું છે કે મારા આ વચન છે કે બાબુ આવશે. આ તો ઓલાનું ખબર ને, ખુશીએ પોતાનું છેલ્લા જ કહ્યું. પશુ પ્રેમી બને એવા આશીર્વાદ. ખુશી, હાવો ખુશી થા. હા, આરે હવે છે એમાં કઈ, છે એમાં કઈ, ખાલી થઈ ગયું. આરે આશીર્વાદ નથી આપવાના. હે, અરે હોબા કરી દે, હોબા કરી દે, હોબા કરી દે ને એકવાર. કાંઈ અમારે બધા આશીર્વાદ શું કેમ કાઢી લીધા, કાંઈ રસ કેવા હતા, વાંચીને વાંચીને મજા આવી ગઈ. અમે અમારો માઇન્ડ ફ્રેશ થઈ ગયો. હવે આરો ભાઈ રમશે કાનથી. આ લઈ જાઓ ને, લઈ જાઓ, લાવો, મારું છે, લાવ. આરો તાર ગાડી ક્યાં હે? આરો કેવું લાગ્યું આશીર્વાદ વાંચે બધાને? થેન્ક યુ ભાઈ. તમે તમને કેવું લાગે કેજો બધા, મમ્મી ને હિરલ ભાભી ને બોલે ને. હિરલ ભાભી કઈ આશીર્વાદ જ નતા આપ્યા, જો મામી એ કઈ આશીર્વાદ ના આપ્યા. પ્લાન હતો પણ મેળ ના આવ્યો. એ લોકોને જવાનું હતું તાત્કાલિક, એટલે કઈ મેળ ના આવ્યો. હવે આવશે ને ત્યારે બતાવી દઈશ, અથવા તો એ બ્લોગમાં જોઈ લેશે. ને હવે આજ માટે બસ આટલો અહીંયા બ્લોગ ને એન્ડ કરી દઈએ, કારણ કે 10 વાગી ગયા છે ને. હવે હમણાં આરવભાઈ ને ચાલુ થઈ જશે ટી 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 ટી. અને અમારે પણ હવે આરામનો ટાઈમ થઈ ગયો, તો હવે આજ માટે આટલું. કાલે મળીએ નવા બ્લોગની સાથે, તો જોતા રહેજો અમારો બ્લોગ. અને હા, બધું કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરજો. અને હજી આના સિવાયની મેં એક પોયમ પણ લખેલી છે, જો ટાઈમ હશે ને ફોટો હશે તો અમે એડ કરી દઈશ. અને કેવી લાગે એ વાંચીને મને જરૂર કોમેન્ટ કરજો. અને આ બધું પણ કેવું લાગ્યું એની પણ કોમેન્ટ કરજો. અને જો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ નવા વ્લોગની સાથે. બાય, જય શ્રી કૃષ્ણ બધાને.